કતારગામમાં તરણકુંડ રોડ ઉપર એક યુવકની સિમેન્ટના મોટા પથ્થરથી ઘા કરીને હત્યા થઈ હતી, જેમાં પોલીસે ત્રણ આરોપી પિન્ટુ યાદવ, સંજય મિશ્રા તેમજ રફીક ફિરોઝ ખાનને ઝડપી પાડ્યા હતા. સુરતના કતારગામમાં તરણકુંડ રોડ 3 રસ્તાથી આગળ કમ્યુનિટી હોલ પાસે શુક્રવારે સવારે એક યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી, પરંતુ તેના જ સાથીઓએ પથ્થરથી તેની હત્યા કરી હોવાની શંકા સાથે પોલીસ કાર્યવાહી ચાલુ કરી હતી, જેમાં પોલીસે બાતમીના આધારે પિન્ટુ ઉર્ફે હરિલાલ યાદવ, સંજુ ઉર્ફે નાનુ સુશીલ મિશ્રા તેમજ રફીક ઉર્ફે ભૂરે ફિરોઝ ખાન નામના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓએ ગુનો કબૂલતા જણાવ્યું હતું કે તેઓ મૃતક સાથે ભંગારનો ધંધો કરતા હતા, જેઓને ધંધાના નાણાકીય બાબતે અણબનાવ થતા તેઓએ તેની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જી સર, કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં ગઈ 29/5 રોજ એક ઘટના ઘટેલ, જેમાં કતારગામ એસએમસી કોમ્યુનિટી હોલ છે ગોતાલાવાડી પાસે, ત્યાં ફૂટપાથ ઉપર એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી. આ બાબતે એક રાહદારી આશીષભાઈ લક્કડે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચેલી અને આશીષભાઈ લક્કડની ફરિયાદ આધારે 302 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસની અંદર આ ભિખારી જેવા ઈસમ અજાણ્યો હતો અને એક અનડિટેક ખૂન હોય જેના માથાના ભાગે એક પથ્થર મારી એનું ખૂન નિપજાવવામાં આવ્યું, જેના ભાગે અમારા પોલીસ કમિશનરશ્રીએ એની ગંભીરતા લઈ અને ખાસ ટીમો બનાવવા સૂચના કરેલી, જેથી અમે 3 અલગ અલગ ટીમો બનાવી, જેમાં એક ટીમ આ ગુનાહિત કૃત્ય અનુસંધાને સીસીટીવી સર્વેલન્સ ટીમ બનાવેલી, બીજી ટીમ આ સ્થળ ઉપરના જેટલા પણ આજુબાજુમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ લોકો છે એની પૂછપરછની ટીમ બનાવેલી, અને ત્રીજી ટીમ આ વ્યક્તિ મરનાર જે છે એ ભિખારી જેવા ઇસમ હતો, ફૂટપાથ પર રહેનાર હતો, જેથી આ વિસ્તાર અને એની આજુબાજુના વિસ્તારમાં આવા કેટલા લોકો છે અને આ કોણ છે એની આઇડેન્ટિફિકેશન માટેની એક અલગ ટીમ બનાવી. ત્રણેય ટીમોએ એક ખૂબ જ અસરકારક કામગીરી કરી અને 2 દિવસની અંદર એના મૂળ સુધી પહોંચી ગઈ. આ મરનાર વ્યક્તિ એક શિવ ઉર્ફે કાળુ બિહારી નામનો વ્યક્તિ આઇડેન્ટિફાઈ થયેલો અને એના જ મિત્રો આ ખૂનના ગુનામાં સંડોવાયેલો હોવાનું તપાસ દરમિયાનમાં પ્રસ્થાપિત થયેલ. એમાં 3 આરોપીઓ આઇડેન્ટિફાઈ થયા છે. આ 3 આરોપીઓને પોલીસે 2 દિવસની અંદર એમને ધરપકડ કરેલી છે. 3 આરોપીઓ પિન્ટુ યાદવ, બીજો સંજય મિશ્રા અને ત્રીજો રફીક ઉર્ફે ફિરોઝ ખાન છે. આ 3 આરોપીઓ અને આ મરનાર શિવા બિહારી સાથે મિત્રતા હતી. ચારે જણા ભંગારના ધંધા સાથે સંડોવાયેલા હતા અને નાના મોટા ભંગાર લે વેચનું કામ કરતા. એમાં નાણાકીય મેટરમાં એમનો ઝઘડો થયેલો અને 28 તારીખના રાત્રિના સમયે ફૂટપાથ ઉપર એક પથ્થર વડે આ શિવાનું મોઢું છૂંદી એનું ખૂન કરવામાં આવ્યું. હાલ આ 3 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. હાલ કોરોના મહામારી અનુસંધાને એમની COVID-19ની મેડિકલ ટેસ્ટ કરવામાં આવેલા છે અને એ પણ નેગેટિવ આવ્યા છે અને એમની કોર્ટ પ્રોસિજર રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે. સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું? મેં અગાઉ કીધું એમ કે આ ચારેય મિત્રો હતા અને એ ભંગારના ધંધા સાથે સંકળાયેલા હતા. ભંગારના ધંધાના અનુસંધાને જે પૈસાની વહેંચણી થાય એમાં એમનો ઝઘડો હતો અને આ જ હેતુના કારણે એનું શિવાનું એના મિત્રોએ ખૂન કર્યું. યુવકની હત્યા પછી એમ પણ જાણવા મળ્યું છે કે મરનાર લાલ દરવાજા ભાથીજી મહારાજના મંદિર પાસે પડ્યો પાથર્યો રહેતો હતો. એક સીસીટીવીમાં 3 જણા મરનારની સાથે દેખાયા હતા, તેથી આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.